હોંગકોંગ જેવા દેશોમાં પરત ફરી રહેલા લોકોને સતત ઓબ્ઝર્વેશન હેઠળ રખાઈ રહ્યા છે ત્યારે ભારતમાં કોરોનાની એન્ટ્રી દક્ષિણના કેરળમાં થઈ હતી કેરળમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા હડકમ મચી ગયો છે કેરળ બાદ મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ જીવલેણા બીમારીના શંકાસ્પદ કેસો નોંધાવાના શરૂ થઈ ગયા છે ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે હવે અમદાવાદ સુરતમાં પણ કોરોનાનો શંકાસ્પદ દર્દી નોંધાયો છે સુરત સિવિલમાં આજરોજ એક દર્દીમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા વરાછાનો એકતાલીસ વર્ષીય યુવક ગત ઓગણીસમી ના જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો ચીનથી પરત ફર્યા બાદ તેને સતત ખાંસી આવી રહી છે સ્થાનિક ડોક્ટર પાસે દવા કરવા છતાં ખાંસી યથાવત રહેતા યુવક આજે સિવિલમાં આવ્યો હતો સિવિલના ડોક્ટરે પ્રાથમિક સારવાર બાદ તેની છેલ્લા એક મહિનાની હિસ્ટ્રી મેળવી હતી કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાતા તબીબોએ સતર્કવાની યુવકને અલાયદા હોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ દાખલ કર્યો હતો જોકે ગભરાઈ ગયેલો યુવક તબીબોની પરમિશન વિના બારોબાર વોર્ડમાંથી ભાગી છૂટ્યો હતો કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી ડ્રામામાં ભાગી છૂટતા સિવિલ તંત્ર દોડતો થઈ ગયો હતો સિવિલ પ્રશાસને આ અંગે પાલિકાના આરોગ્ય તંત્રની સાથોસાથ સ્થાનિક ખટોદરા અને વરાછા પોલીસની જાણ કરવામાં આવી હતી જેના પગલે પોલીસની ટીમ ભાગી ગયેલા દર્દીના ઘરે પહોંચી ગયા હતી દર્દી ત્યાં જ મળી આવ્યો હતો જેના પગલે પરિવારજનો સવારે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પોલીસને જોઈ સોસાયટીમાં બદનામી થઈ હોવાના આક્રોશ સાથે પરિવારજનો પોતાનો રોષ ઠાલવ્યો હતો હાલ દર્દીને તેના ઘરમાં જ સારવાર અપાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે